શિક્ષણ વિભાગે આરટીઈના ચુસ્ત અમલીકરણ માટે કડક નિયમો બનાવ્યા છે. આમ છતાં સંચાલકો આરટીઈ હેઠળ મફત પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ પાસેથી પણ ફી ઉઘરાવવાનું ચૂક્યા નથી. આવી જ એક ઘટના સામે આવી છે હિંમતનગરમાં. શહેરમાં આવેલી ડિસન્ટ કિડ્સ વર્લ્ડ નામની સ્કૂલમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ પામેલી વિદ્યાર્થીની પાસેથી 1200 રૂપિયા એડમિશન ફી લેવાઈ હતી. જોકે આ વાત સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી આર એસ ઉપાધ્યાયના ધ્યાને આવતા તેમણે શાળામાં તપાસ હાથ ધરી હતી અને જે વિદ્યાર્થીની પાસેથી ફી લેવાઈ હતી તેને ત્યાં જ પરત અપાવી હતી, જે અંગે શિક્ષણ વિભાગે નોટિસ પણ ફટકારી હતી. પરંતુ આ અંગે શિક્ષણ વિભાગે વધુ તપાસ હાથ ધરીને આજે આ શાળાને 10,000 નો દંડ કરવાનો હુકમ કર્યો હતો. રાજ્ય સરકારે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈ નીચે ગરીબ અને વંચિત જૂથના બાળકો માટે એક ખાસ પારદર્શકતા રહે તે હેતુથી એક પોર્ટલ બનાવ્યું છે અને પોર્ટલના માધ્યમથી દરેક તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્વીકાર કેન્દ્રો બનાવી અને જે વંચિત અને ગરીબ જૂથના બાળકો છે, જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈ નીચે જેમનો સમાવેશ થાય તેવા બાળકો છે, ધોરણ 1ની અંદર પ્રવેશ માટે અરજીઓ મંગાવવા આવેલી અને આ અરજીઓના અનુસંધાનની અંદર દરેકને પ્રવેશ પ્રક્રિયા આપી. તેમાં સાબરકાંઠા જિલ્લાની એક સ્કૂલ ડિસન્ટ સ્કૂલ છે તેની અંદર 6 વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ નીચે પ્રવેશ આપવામાં આવેલો. તે પૈકી 5 વિદ્યાર્થીઓએ એ શાળામાં પ્રવેશ લીધો હતો. પરંતુ આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈ નીચે જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે તેની તમામ ફી સરકારશ્રીના ધારાધોરણો મુજબ સરકાર ભોગવે છે અને જે તે શાળાને સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. પરંતુ આ ડિસન્ટ સ્કૂલની અંદર ધોરણ 1ની અંદર એક પંચાલ નારણભાઈ છે એમની દીકરીને પ્રવેશ આપવામાં આવેલો અને એની પાસેથી 1200 રૂપિયા ફી વસૂલ કરવામાં આવેલી અને આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના નિયમોનો ભંગ કરતા સંસ્થાને જે તે સમયે નોટિસ પણ આપવામાં આવેલી. નોટિસ આપ્યા બાદ તેમનો ખુલાસો પણ મેળવવામાં આવેલો અને ખુલાસાના આધારે એ સાબિત થયું કે એ વ્યક્તિએ એ બાળક પાસેથી, ભલે એણે એવું કીધું શરત ચૂકથી મેં વસૂલ કર્યા હતા, પણ શરત ચૂકથી પણ વસૂલ કર્યા એટલે એક નિયમનો ભંગ કહેવાય. એટલા માટે તેને 1200 રૂપિયા વસૂલ કરી અને કાચી પહોંચ પણ આપી હતી. એના અનુસંધાનની અંદર એને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈ તથા શિક્ષણ વિભાગના 2014ના ઠરાવની જોગવાઈ વખત પહેલી વખત ભૂલ કરેલ હોય રૂપિયા 10,000 નો દંડ ફટકારવા માટેની કાર્યવાહી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે અને આજે તેમના દંડની હુકમની બજવણી પણ આજે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા અમારી કક્ષાએથી કરવામાં આવેલી છે. બીજી વખત ભૂલ કરે તો એમની નિયમોની જોગવાઈઓ મુજબ 2014ના ઠરાવની જોગવાઈ છે કે જ્યારે એક વખત ભૂલ કરાય ત્યારે કેવા પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવી, બીજી વખત ભૂલ કરે ત્યારે શું કાર્યવાહી કરવી, એની જોગવાઈઓ મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર.